તો ચોમાસા વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ બોલાવી છે વલસાડ ધરમપુર કપરાડામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો તો પારડી ઉમરગામ વાપી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને વલસાડવાસીઓને ભારે ઉકળાટથી તો રાહત મળી ગઈ છે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે અને વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે ચોમાસું જે રીતે કેરળથી ધીરે ધીરે આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર તરફ પહોંચ્યું અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે વલસાડ હોય ધરમપુર હોય કપરાડા હોય મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો તો પારડી ઉમરગામ અને વાપી સહિતના વિસ્તારોમાં તો ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે મેઘરાજાએ જાણે કે બોડી રાત્રે ધડબડાટી બોલાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી ભારે પવન ફૂંકાયા બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો અચાનક મેઘરાજાએ બેટિંગ કરતા કેરીના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે વરસાદે કેરીના વેપારીઓની ચિંતા વધારી દીધી છે ધરમપુરમાં અત્યંત ભારે વરસાદમાં કેરીનો પાક પલળ્યો કેરી ભરેલા વાહનો પર તાળપત્રી બાંધવાની ફરજ પડી છે મહત્વનું છે કે રાજ્યમાં સૌથી પ્રખ્યાત કેરી વલસાડની આવતી હોય છે અને વલસાડમાં આજ વરસાદ ભારે છે કેરીનો પાક પલળી ગયો છે ખેડૂતોએ કેરીના બોક્સ ઉપર તાડપત્રી ઢાંકવાની ફરજ પડી છે અને કેરીનો પાક પલળતા ખેડૂતોને નુકસાનીની ભીતિ પણ સેવાઈ રહી છે ધરમપુરમાં અત્યંત ભારે વરસાદમાં કેરીનો પાક પલળી ગયો જ્યારે આ તરફ વલસાડના ધરમપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખોલી ગઈ

જી માનસી આપને જણાવી દઉં તો હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનસૂન એક્ટિવિટી ની આગાહી કરવામાં આવી હતી જેના સંદર્ભે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા પારડી ઉમરગામ વાપી વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો ધરમપુરમાં ગાજુ સાથે અચાનક વરસાદ પડેલા વરસાદને કારણે જે કેરીના જે સ્ટોલ ધારકો હોય છે વેપારીઓ છે તેઓનો કેરીનો જે મલબક પાક આવ્યો હોય છે તેઓને મુશ્કેલી વધારી હતી અને તેઓએ વરસાદ શરૂ થતા ચાલુ વરસાદે જ કેરી ઉપર તાડપત્રી રાખવાની નોબત આવી હતી તો બીજી તરફ જિલ્લામાં પવન ફૂંકાયા બાદ પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો સાથે સાથે વાત કરવામાં આવે ધરમપુર નગરપાલિકાની તો ધરમપુર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સુન કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ એ દાવા પોકળ સાબિત થયા છે ધરમપુર ખાતે પ્રથમ વરસાદે જે પાલિકાની જે પોલ છે તે ખુલી પાડી છે અને ધરમપુરના મુખ્ય માર્ગોમાં પાણી ભરાયા છે સાથે સાથે ધરમપુર શહેરના જે મુખ્ય માર્ગો હતા તે નદીમાં પરિવર્તન થયા હતા અને મુખ્ય માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જી જી અક્ષય આભાર આપનો એટલે મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પડી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને હજુ તો આ જે વરસાદ છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસી રહ્યો છે જ્યારે ખરેખરમાં ચોમાસું જામશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે તેના લઈને અત્યારથી જ સવાલ ઉઠે છે